गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ચાલો હવે આપણે આજે પાના નંબર 147 પરના દાખલાઓ જોઈશું, એટલે 147 એની પરનું એક ચિત્ર જોઈશું. તમે અહીં ચિત્ર જોઈ શકતા હશો, એક મોટું યલો કલરનું બોક્સ આપેલું છે, એમાં એક નાની ટિકિટ લગાડેલી છે. હવે ટિકિટની આ તરફથી લંબાઈ જુઓ અને આ તરફથી પહોળાઈ જુઓ, બંને બાજુની સરખી જ છે. કેમ સરખી છે? કારણ કે ટિકિટ ચોરસ છે, તેથી ચોરસની બધી બાજુઓનું માપ સરખું હોય. તો 2 સેન્ટીમીટર છે આ બાજુ પણ, 2 સેન્ટીમીટર છે. આવી રીતના આપ્યું છે, જુઓ, ચોરસ બોક્સ, આવું લંબચોરસ બોક્સ આપ્યું છે, હે ને, આવું લંબચોરસ બોક્સ આપ્યું છે. હવે આ લંબચોરસ બોક્સમાં આટલી નાની ટિકિટ છે, તો આ ટિકિટ ચોરસ છે, તો આ બાજુ પણ 2 સેન્ટીમીટર ધરાવે છે ને, આ પર આ બાજુ પણ 2 સેન્ટીમીટર ધરાવે છે. તેથી આ ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ કેટલું હશે? તો શું કરવું પડે? તો આ આનો અને આનો ગુણાકાર કરવો પડે. ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર આપણને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આ ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ 2 × 2 એટલે કે 4 ચોરસ સેન્ટીમીટર છે. એટલે કે જો આ એક જ ટિકિટ લગાવી ને તો 4 ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે. ચાલો હવે આ યલો બોક્સને જુઓ. હવે આ પીળા કલરનું જે બોક્સ છે, લંબચોરસ બોક્સ, એની લંબાઈ માપો. ચાલો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 147 ઉપર સ્કેલ લઈને બેસો અને એ ચોપડીમાં આપેલું બોક્સની લંબાઈ માપો. મેં માપી છે, તો એનું લંબાઈ આવે છે 14 સેન્ટીમીટર. કેટલી આવે છે? 14 સેન્ટીમીટર. તમે જોઈ શકતા હશો, ચાલો તમે જોઈ લો અને માપી લો, તો એની લંબાઈ આવે છે, પીળા રંગનું જે બોક્સ છે એની લંબાઈ આવે છે 14 સેન્ટીમીટર. અત્યારે આપણે આ ઉદાહરણ માટે તમારા માટે બનાવ્યું છે, પણ આ જે લંબચોરસ બોક્સ છે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું, તે 14 સેન્ટીમીટર લાંબુ છે. ચાલો હવે તેની પહોળાઈ પણ માપી લો, આ તરફનું પણ માપ માપી લો. સ્કેલ લઈને મેં માપ્યું છે 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર આવે છે. ચાલો હવે પહેલો જ પ્રશ્ન, હવે આપણે પાના નંબર 148 પર જઈશું, 148 પર જઈશું. ચાલો 148 પર જાઓ અને જુઓ, ત્યાં કીધું છે કે તમારું અનુમાન કરો અને ચકાસો. આપણે અનુમાન કર્યા વિના જ આપણે સ્કેલનો માપ લઈને ઉપયોગ કરીશું અને તેના દ્વારા જ આપણે જવાબ આપીશું. ચાલો પહેલો જ પ્રશ્ન છે, પીળા રંગનો લંબચોરસની બાજુઓને માપો, તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબી છે. અત્યારે જ આપણે એને માપવાનું કામ પૂર્ણ કર્યું, એટલે આપણે એડવાન્સમાં ચાલીએ છીએ. ચાલો હવે આ તમે જે પીળા કલરનું ચોરસ બોક્સ જોયું, એની લંબાઈ કેટલી હતી, કેટલી લાંબી છે, કોને ગણશો, આને કે આને? જે વધુ હોય, વધુ માપ દર્શાવતી હોય એને લંબાઈ ગણવાની. તો 8ને ગણશો કે 14ને ગણશો? તો 14ને ગણાશે. તો પહેલા જ પ્રશ્નનો જવાબ આવશે એ નંબરનો, કે પીળા રંગના લંબચોરસની બાજુઓનું માપ માપો અને તેની લંબાઈ જણાવો, તે કેટલી લાંબી છે? તો તે 14 સેન્ટીમીટર લાંબી છે. આ પહેલાનો જવાબ મળી ગયો. હવે બીજો પ્રશ્ન વાંચીએ, બી, તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? હવે એની લંબાઈ છે, એની પર કેટલી ટિકિટો ગોઠવી શકાય? પણ ટિકિટોનું માપ શું? તો ટિકિટનું માપ આ જ, કયું? 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી હોય એવી જ. તો 14 સેન્ટીમીટર લાંબી જો લંબાઈ હોય તો તેને 2 સેન્ટીમીટરના ટુકડા ઉપાડી ગોઠવવાનું છે, 2 સેન્ટીમીટરવાળી. તો શું કરવું પડે? તો 14 સેન્ટીમીટર જો હોય અને 2 સેન્ટીમીટરના ટુકડા પાડવાના હોય તો 14ને કેટલા વડે ભાગવા પડે? 2 વડે ભાગવા પડે. એટલે 14ના 2 2 2, આવી રીતના 2 2 2 2 2 ખાના પાડીને એવા ખાના દોરવા પડે કે આટલે 2 સેન્ટીમીટરની એક આવશે, બીજી આવશે, 2 સેન્ટીમીટરની ત્રીજી આવશે, એવી રીતના ભાગવી પડે જ્યાં સુધી 14 આવે ત્યાં સુધી. તો 14ને 2 વડે ભાગી દઈએ તો આપણે ખબર પડી જાય કે કેટલી ટિકિટ લાગશે. તો 14ને 2 વડે ભાગીએ તો 60 60 × 14 એટલે કે 60 ટિકિટ લાગશે. કેવી રીતના? તો 14ને 2 વડે ભાગાકાર કરીને જોઈ લો. ચાલો હવે સી નંબરનો પ્રશ્ન છે, લંબચોરસની પહોળાઈ કેટલી છે? ચાલો આપણે લંબચોરસની પહોળાઈ શોધી જ કાઢી છે, પહોળાઈ, અને આપણે લંબાઈ ગણી, તો આને આપણે પહોળાઈ ગણીશું. તો પહોળાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. કેટલી છે? 8 સેન્ટીમીટર. તો લખી દેવાનું કે 8 સેન્ટીમીટર. ચાલો સીનો પણ જવાબ મળી ગયો. ચાલો ડી, તેની પહોળાઈ પર કેટલી ટિકિટ લગાવી શકાય, કેટલી ગોઠવી શકાય? હવે પહોળાઈની લંબાઈ એટલે કે પહોળાઈની જે માપ છે તે 8 સેન્ટીમીટરનું છે. હવે એની પર પણ 2 2 સેન્ટીમીટરનું લગાવેલી છે, આ જે ટિકિટ લગાવેલી આપેલી છે ને એનું 2 સેન્ટીમીટરનું માપ છે. તો હવે 8 સેન્ટીમીટરની અંદર જો 2 2 2 2 ગોઠવવાની હોય તો તમે વિચાર કરો કે 2 બીજી 2 બીજી 2 2 ને 2 4 5 6 હજુ બીજી 2 હવે ગણ 2
બે ચાર પાંચ છ સાત આઠ આઠ સેન્ટીમીટર સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. એટલે કેટલી ટિકિટ લાગશે? એક બે ત્રણ અને ચાર. આવી આવી ટુકડા બબ્બે ટિકિટો લાગશે આ રીતે આની. એટલે કે ચાર ટિકિટ આ રીતે લાગશે. એક બે આ બે સેન્ટીમીટરનું, આ બે સેન્ટીમીટરનું, આ બે સેન્ટીમીટરનું, આ બે સેન્ટીમીટર. આવી રીતના ચાર ટિકિટો લાગશે. કેવી રીતના ખબર પડે? તો આઠ સેન્ટીમીટર જે લંબાઈ છે એને બે બેના ટુકડામાં ભાગ પાડવાની છે, બે બે સેન્ટીમીટરનું લગાડવાનું છે. તો આઠને બે વડે ભાગીએ તો કેટલી ટિકિટો લાગશે? તો બે ચોક આઠ એટલે ચાર ટિકિટ લાગશે. કેટલી ટિકિટ લાગશે? ચાર ટિકિટ. કે બાજુ તો આઠ અડક, અને આઠ અડક કેટલી ટિકિટ લાગશે? સાત ટિકિટ. આવી તો આપણે શોધી જ કાઢ્યું છે, બરાબર ને? આ રીતે ટિકિટો લાગશે. ચાલો ઈ નંબરનો પ્રશ્ન. આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડશે? તો આ લંબચોરસને જો સંપૂર્ણ ઢાંકવું હોય તો આ બાજુ સાત સાત ટિકિટ લાગે છે. કેટલી ટિકિટ લાગે છે? સાત ટિકિટ. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટિકિટ. એવી રીતના આટલે સાત ટિકિટ લાગશે, આટલે સાત ટિકિટ લાગશે, આટલે સાત ટિકિટ લાગશે. સાત 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 સાત. કેટલી વખત સાત ટિકિટ લાગશે? તો એક બે ત્રણ ને ચાર. એવી રીતના સાત ટિકિટ લાગશે. એટલે આ બાજુ સાત અને આ બાજુ ચાર. તો હવે આપણે શોધવું હોય કે કુલ કેટલી ટિકિટ લાગે તો આપણે શું કરવું પડે? તો આ બંનેનો ગુણાકાર કરવો પડે. સાત ટિકિટ ચાર વખત લાગે છે એટલે સાત ગુણ્યા ચાર એટલે સાત ચોક અઠ્ઠાવીસ ટિકિટ લાગશે. કેટલી ટિકિટ લાગશે? અઠ્ઠાવીસ ટિકિટ લાગશે. ચાલો હવે એફ નંબરનો પ્રશ્ન. એમ કીધું છે તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું? તમે અગાડી અનુમાન કર્યું હતું કે આમાં આશરે કેટલી ટિકિટ લાગશે. તો આપણે તો અઠ્ઠાવીસ ટિકિટ લાગશે એટલું બધું અનુમાન કર્યું જ નહીં હશે. આપણે એવું લાગતું હતું કે દસ પંદર ટિકિટ લાગશે. એટલે આપણું અનુમાન ખોટું પડ્યું. અને તે અંગે હા, તો તમારું અનુમાન કેટલું યોગ્ય હતું? અમારું અનુમાન ઘણું બધું અયોગ્ય હતું. એટલે કે આપણે માપ બહુ ઓછું ગણેલું. આપણે એવું વિચાર્યું કે આમાં દસ પંદર ટિકિટ લાગશે આશરે. હવે આગળ જી નંબરનો પ્રશ્ન. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે આખા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એના ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ હતી ચૌદ અને પહોળાઈ હતી આઠ. એટલે ચૌદને આઠ વડે ગુણવાનું. ચાલો ચૌદને આઠ વડે ગુણીએ તો ચૌદ અઠા એકસો બાર. એકસો બાર ચોરસ સેન્ટીમીટર. આ લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાશે. અને એ કયા નંબરનો પ્રશ્ન છે? જી નંબરનો પ્રશ્ન. ચાલો હવે આગળ લંબચોરસની પરિમિતિ કેટલી છે? તો લંબચોરસની પરિમિતિ હવે શોધવી હોય તો કેવી રીતના શોધશો? અત્યારે શીખવું હતું લંબાઈ ચૌદ અને પહોળાઈ આઠ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને યાદ રાખવાનું બરાબર. બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે લંબાઈ છે ચૌદ, પહોળાઈ છે આઠ અને બળ બે. ચલો ચૌદને આઠ અંદર ઉમેરી દો. આઠને ચાર બાર એટલે કે બાવીસ. બાવીસની સાથે બેનો ગુણાકાર થશે. બે દુ ચાર, બે દુ ચાર એટલે ચુમ્માલીસ સેન્ટીમીટર એની પરિમિતિ થશે. કેટલી પરિમિતિ થશે એની? ચુમ્માલીસ સેન્ટીમીટર એની પરિમિતિ થશે. આ તમારો પીળા નંબરના કોષ્ટકના દરેક પ્રશ્નના જવાબો મળી ગયા છે.